ગઈકાલે આપણે દક્ષિણ ગુજરાતની સુરત લોકસભા બેઠકના દાવેદારોની વાત કરી, ત્યારે આજે વલસાડ બેઠકની વાત કરીશું. વલસાડ બેઠક દક્ષિણ ગુજરાતની એક મહત્વપૂર્ણ બેઠક, અને આ બેઠક પર જાણીશું કે બંને રાજકીય પાર્ટીઓ જેને શુકનવંતી બેઠક માની રહ્યા છે, તે વલસાડ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ કોણ છે ટિકિટના દાવેદાર. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત વલસાડના ધરમપુરમાં જનસભા યોજીને કરી, તો ભાજપે પણ અહીં ક્લસ્ટર સંમેલન યોજી વિસ્તારમાં જનતાનું મન જાણવાનો પ્રયાસ કર્યો છે. સ્વાભાવિક છે કે આ બંને કાર્યક્રમોને સફળ બનાવવામાં જે દાવેદારી વધુ પરસેવો પાડ્યો હશે, ટિકિટ તેને જ મળશે. જય જોહાર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ, જય જોહાર કા નારા હૈ. વલસાડ, ડાંગ અને નવસારી એમ ત્રણ જિલ્લાઓના વિસ્તારોને આવરી લેતી વલસાડ લોકસભા બેઠક. ઇતિહાસ સાક્ષી છે કે દિલ્હીમાં સિંહાસન મેળવવું હોય તો વલસાડથી સાંસદ ચૂંટવો જરૂરી છે. 16,29,000 વસ્તી ધરાવતા આ મતક્ષેત્રમાં આદિવાસી મતદારોની બહુમતી છે. કુલ મતદારોમાં 75% મતદારો આદિવાસી સમાજના છે. છેલ્લી 7 માંથી 4 ચૂંટણીઓમાં અહીંથી ભાજપના સાંસદ ચૂંટાયા છે, તો 3 વખત કોંગ્રેસના ઉમેદવાર સફળ રહ્યા છે. મતક્ષેત્રમાં આવતી 7 માંથી 4 વિધાનસભા બેઠકો પર ભાજપ, જ્યારે 3 પર કોંગ્રેસનો કબજો છે. 2014માં શું હતી સ્થિતિ, આજ રાજકીય સમીકરણો આ લોકસભા ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી થશે. જો કે સૌથી પહેલા આપણે 2014ની ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ભાજપના કેસી પટેલ અને કોંગ્રેસના કિશન પટેલ વચ્ચે અહીં મુખ્ય ટક્કર હતી. કેસી પટેલને 6,17,772 મત મળ્યા, તો કિશન પટેલને 4,09,768 મત મળ્યા. કિશન પટેલનો 2,08,004 મતથી પરાજય થયો. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલને ભાજપ રિપીટ કરશે કે કેમ, તે એક મોટો સવાલ છે. 2014માં તેઓ 2 લાખથી વધુ મતથી વિજેતા રહ્યા હતા. જોકે કામગીરીને લઈને પક્ષમાં અંદર જ ગણગણાટ છે. આદિવાસી મત બેંક પર તેઓની સારી પકડ છે, પણ બની શકે છે કે પક્ષ હવે યુવા ચહેરા પર પસંદગી ઉતારે. સૌથી મોટા ઔદ્યોગિક શહેર વાપી પર તેઓની સારી પકડ છે. જો કે હની ટ્રેપને લઈને સર્જાયેલો વિવાદ થોડી અડચણ પેદા કરી શકે છે. જો કે ડોક્ટર કેસી પટેલ પોતાના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી કાર્ય કરવાનો દાવો કરી રહ્યા છે, અને જો પક્ષ ફરી વિશ્વાસ મૂકે તો ફરીથી જીતીશ તેવો પણ દાવો કર્યો છે. તૈયારી તો એ તમારા પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે ભાઈ ડૉક્ટર સાહેબને લડાવવા છે તો મારી લડવાની જરૂરી ઈચ્છા છે, અને પાર્ટીના સિસ્ટમમાં રહીને અમે બધું કામ કરીશું. દોડમાં સામેલ ભાજપના અન્ય ચહેરા, રાજનીતિ ક્રિકેટથી પણ વધુ અનિશ્ચિતતા ધરાવતું ક્ષેત્ર છે. એવામાં કોઈ એકાદ કારણથી વર્તમાન સાંસદની ટિકિટ કપાય તો ભાજપમાંથી ડોક્ટર ડીસી પટેલ તરીકે ઓળખાતા ધીરુભાઈ અને ગણેશ બિરારીનું નામ મોખરે છે. ડોક્ટર ડીસી પટેલ કેસી પટેલના જ ભાઈ છે, વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. જો કે અગાઉ 2009માં ડોક્ટર ડીસીની કિશન પટેલ સામે હાર થઈ હતી. ચોંકાવનારી વાત તો એ પણ છે કે તત્કાલીન સમયે ખુદ કેસી પટેલ તેમને ટિકિટ આપવાનો વિરોધ કરતા હતા. જે 2004ની જે સીટ ભારતીય જનતા પાર્ટી વલસાડની જે હારેલી, તે મેં ગણતરી કરી તે પ્રમાણે 60,000 જેટલી લીડથી હારી ગયેલી. અને 2009માં કોઈ એવો માહોલ નહોતો કે જે 14માં માહોલ હતો મોદી સાહેબનો, તેવો માહોલ નહોતો. છતાં પણ હું ખાલી 7,000થી હારેલો છું, એટલે બહુ કટોકટી પર હું રહી ગયેલો. હું ભારતીય જનતા પાર્ટીનો બહુ સંનિષ્ઠ કાર્યકર છું. જનસંઘના દીવા વખતથી હું પાર્ટી માટે કામ કરું છું, કોઈ પણ જાતની અપેક્ષા વગર. કોઈ પણ જાતનું ઇલેક્શન તમે જોજો કે મેં મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. ગણેશ બિરારી યુવા નેતા અને RSSની ખૂબ નજીક છે. જિલ્લાના યુવા સંગઠનમાં પણ તેઓ જવાબદારીઓનું વહન કરી ચૂક્યા છે અને એક નિર્વિવાદિત ચહેરો છે.
જો કે તેઓ કુકણા સમાજમાંથી આવે છે, એવામાં પક્ષ કદાચ બહુમતી ધરાવતા ધોળિયા સમાજના ઉમેદવારની પસંદગી કરે તો ગણેશ બિરારીને નિરાશા હાથ લાગે. શું માની રહ્યા છે પત્રકારો? ડોક્ટર ઋષિ પટેલ એમના જે 2007 પછી જે ઇલેક્શન પછી હારી ગયા પછી જેટલા જોઈએ તેટલા મતલબ સક્રિય એટલા સક્રિય દેખાયા નહીં મળે, અત્યારે થોડોક સક્રિય દેખાઈ રહ્યા છે. જે દેખાવો જોઈએ મતલબ કાર્યકર્તા તરીકે ત્યાં દેખાયા નહીં હતા, એના માટે એક ઉધાર પાછું છે. બાકી તો મોટે ભાગે ભાજપ પર જ લોકો વોટ લાગતા હોય છે ઉમેદવારના કરતા, કારણ કે જેની મતલબ જે બી હવે મતલબ લોકસભાની અંદર હોય તો જે કંઈ મતલબ દેશ તો પ્રધાનમંત્રી બનવાનો હોય તેને જોઈને અત્યારે લોકો નરેન્દ્ર મોદી જોઈને જ વોટ ગુજરાતમાં આપે છે, એટલે એમાં કોઈ સવાલ રહેતો જ નથી. હરીફને ફરી ટિકિટ મળવાની શક્યતા કેટલી? કિશન પટેલ 2004 અને 2009માં વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, જો કે ગઈ ચૂંટણીમાં મોટા અંતરથી હાર્યા હતા. કામદાર નેતા તરીકેની ઓળખ તેઓને ટિકિટ અપાવી શકે છે, જો કે વિસ્તારમાં યુવા નેતાઓ પણ ઉભરી રહ્યા છે. કિશન પટેલ સંગઠનના ટોચના નેતાઓ સાથે નિકટતા ધરાવે છે, જો કે સાંસદ રહ્યા તે દરમિયાન વિસ્તારના કેટલાક કામો ન કરાવી શક્યાનો ગણગણાટ પણ છે. હાઈવેની વાત કરો તો ઓવરબ્રિજની વાત કરો તો ઓવરબ્રિજમાં તમે જોતા હશો કે બધા જ ઓવરબ્રિજો મારા કાળ દરમિયાન અમારી સરકાર દરમિયાન બનેલા અને એ અમારા હાથે ઉદ્ઘાટન કરીને થયેલા. પાર્ટી ચાન્સ આપે તો અમે તો ફૂલ તૈયારીમાં હોઈએ જ છે. કાર્યકર તરીકેની વાત કરો, એક નાનામાં નાના અદના સરપંચથી માંડીને તાલુકાથી માંડીને જિલ્લામાંથી માંડીને ધારાસભ્યથી માંડીને એમપી સુધી યુપી ગવર્નમેન્ટમાં ચાન્સ મળ્યા, ખૂબ ચાન્સ આપ્યા છે પાર્ટીએ. એટલે પાર્ટી એ નક્કી કરવાનું છે કે મારે શું કરવાનું છે, મારી અત્યારે કામગીરી એમને શોભે છે કે કેમ, ગમે છે કે કેમ, એ પણ પાર્ટીએ નક્કી કરવાનું છે. એ રીતે અમે આગળ વધીશું. દોડમાં સામેલ કોંગ્રેસના અન્ય ચહેરા, જો કિશન પટેલને ટિકિટ ન મળે તો કોંગ્રેસમાં અન્ય બે દાવેદારો મજબૂત મનાય છે, જેમાં બંને ધારાસભ્ય છે. એક છે જીતુભાઈ ચૌધરી અને બીજા છે અનંત પટેલ. જીતુભાઈ ચૌધરી હાલ કપરાડાના ધારાસભ્ય છે. 4 ટર્મથી સતત થઈ રહેલી જીત તેમનું જમા પાસું છે. ન માત્ર આદિવાસી પણ ખ્રિસ્તી સમુદાયમાં પણ તેઓ પકડ ધરાવે છે. જમીની કાર્યકર્તા હોવાથી બની શકે કે પક્ષ તેમના પર પસંદગી ઉતારે. કોંગ્રેસની જે ગાઈડલાઈન છે, કોંગ્રેસના ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી જે નક્કી કરે એ અમારો ઉમેદવાર છે. અમારે તો કામ કરવાનું છે. અમે એક પાર્ટીના અદના કાર્યકર્તા અને વર્કર છે. ભલે હું ધારાસભ્ય 4 ટર્મથી છું પણ આખર તો હું એક કાર્યકર્તા છું. વલસાડ જિલ્લામાંથી 2-3 જણે ટિકિટનો દાવો કરેલો છે. દાવો કરવાનો અધિકાર છે લોકશાહીમાં. કોઈ પણ માણસ, એક સામાન્ય નાગરિક પણ ટિકિટ માગી શકે છે. ત્યારે એમાં હું એટલું ચોક્કસ કહીશ કે 2019ની ચૂંટણી ટફ હરીફાઈ છે. કોઈ એમ માને, ભાજપ એમ સમજે કે 2014માં 2,00,000 વોટે જીતી ગયેલા, તો આજે એ પરિસ્થિતિ 19માં નથી. 19માં ટફ હરીફાઈ છે. મત વિસ્તારમાં ધોળિયા સમાજનું પ્રભુત્વ છે, જ્યારે જીતુભાઈ કુકણા સમાજમાંથી આવે છે. વડી વિધાનસભા ચૂંટણીમાં તેઓ માત્ર 170 મતથી જ જીત્યા હતા. એવામાં પક્ષ બીજા નામ પર પણ વિચારે એ સ્વાભાવિક છે. બીજું મજબૂત નામ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ મનાઈ રહ્યું છે. યુવા ધારાસભ્ય અનંત પટેલ વાંસદા ઉપરાંત ડાંગમાં પણ પ્રભુત્વ ધરાવે છે, જો કે સમગ્ર મત વિસ્તારમાં તેઓ સર્વ સ્વીકાર્ય બને તેના પર શંકા પણ છે. શું માની રહ્યા છે પત્રકારો? કોંગ્રેસ મારા હિસાબે લગભગ જીતુભાઈ પર એને પોતાની પસંદગી ઉતારે એવું રાહુલ ગાંધીની સભા પછી દેખાય, કારણ કે રાહુલ ગાંધી પોતે એક પત્તામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને જે ટિકિટ આપવાના કહેવાય એ પોતે નજરે જોયું છે, એ દ્રષ્ટિએ જીતુભાઈનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. દિલ્હીની દોડમાં આજે રાજ્યની 2 મહત્વપૂર્ણ બેઠકોની વાત કરી, ત્યાંના દાવેદાર કોણ હશે તેને લઈને અત્યારે વાત કરી. આવતીકાલે ફરી વધુ 2 બેઠકો સાથે મળીશું અને તે બેઠકમાં કયા કયા નામ ચર્ચામાં છે, કયા કયા નામ રેસમાં છે તેની પણ વાત કરીશું. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.